हरियाणा के रोहतक में आयोजित नेशनल किकबॉक्सिंग स्पर्धा में वडोदरा शहर के सिद्धार्थ भालेकर ने गोल्ड मेडल हासिल कर वडोदरा शहर का नाम रोशन किया है। सिद्धार्थ भालेकर ने स्वर्ण पद पाकर वडोदरा को गौरवान्वित किया है। शहर के रावपुरा इलाके में रहने वाले सिद्धार्थ भालेकर के पिता चाय का थैला चलाते हैं। 5 साल की उम्र से ही सिद्धार्थ भालेकर खेल कूद के शौकीन थे। आर्थिक स्थिति से जूझते हुए सिद्धार्थ ने कराटे में चैंपियनशिप हासिल की और राष्ट्रीय स्तर पर अपना नाम ऊंचा किया। नेशनल चैंपियन बनने वाले सिद्धार्थ इंटरनेशनल बॉक्सिंग चैंपियनशिप के लिए क्वालिफाई हुए हैं। आने वाले दिनों में तुर्की में आयोजित होने वाली वर्ल्ड चैंपियनशिप में सिद्धार्थ भालेकर हिंदुस्तान का प्रतिनिधित्व करेंगे। वर्ल्ड चैम्पियनशिप माटे मारू सिलेक्शन थयुं छे किक बॉक्सिंग माटे अने हाल में प्रेक्टिस बहुत सारी चाली रही है। बट जो मैं कीधु हतु के फाइनेंशियली थोड़ा इश्यूज आवी रहा था अने एना माटे केतुल सर साथे मारी बात थई अने एमने मने बाहेंदरी आपी छे कि एमना थकी सरकार तरफ थी जे भी मेक्सिमम ए मने सपोर्ट करी सकशे ए सपोर्ट करशे। ખાસ કરીને કિકબોક્સિંગમાં આજકાલ પ્લેયર્સ વધારે જોવા નથી મળે જે બીજી ગેમ્સમાં હોય છે, તેની માટે તમે શું કહેશો? કિકબોક્સિંગ એકચ્યુઅલી ઇટ ઇઝ અ વેરી ગુડ ગેમ, હાઈ ઇન્ટેન્સિટી ગેમ છે અને ઇટ્સ લાઈક થોડોક હાર્ડ કોન્ટેક્ટ ગેમ છે, સો મે બી થોડા હજુ પ્લેયર્સ એટલું લાઈક ગેમ્સ બી એટલું હજુ ડેવલપ અવેરનેસ નથી યાર, સો એટલું હજુ ડેવલપ નહીં થયો, બટ મને ગેરંટી છે કે હવે આજ પછી ગેમને બી સારું ડેવલપમેન્ટ મળશે અને મારી સાથે સાથે મેં બી ટ્રાય કરીશ કે જેવી રીતે મેં આગળ વધ્યો છું એવી રીતે આપણા વડોદરામાંથી હજુ પ્લેયર્સ આગળ જાય અને સેમ વે ગુજરાતનું અને આપણા દેશનું નામ રોશન કરે। આજરોજ DSO ઓફિસ ખાતે સિદ્ધાર્થ ભાલેકર, જે આપણા વડોદરાના કિકબોક્સિંગના પ્લેયર છે, તેઓનું સન્માન કરવામાં આવ્યું અને તેઓએ હરિયાણા ખાતે નેશનલ ટુર્નામેન્ટની અંદર ભાગ લઈ અને વડોદરાનું અને ગુજરાતનું નામ રોશન કરી ગોલ્ડ મેડલ લઈ આવ્યા એ બદલ આજ સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે અમે સિદ્ધાર્થભાઈનું સન્માન કરેલ છે। ખાસ કરીને જોવા મળે જ્યારે આંતરરાષ્ટ્રીય રમવા જવાના છે તો એમની સરકાર તરફથી મદદ મળવાની છે? અમે સરકાર તરફથી મદદ કરવાના પ્રયત્નો પૂરા કરીશું અને એમની સાથે વાત પણ થઈ છે। એમના દ્વારા જે પણ રિક્વાયરમેન્ટ હશે એ અમે અત્યારથી પ્રયત્ન કરીશું કે ફૂલફિલ કરી શકીએ।